ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચર ની અંદર સદિશ એમની વિશે બેઝિક ચર્ચાઓ આપણે કરી ચૂક્યા છે. સદિશ શું છે, સદિશ રાશિ કોને કહેવાય, અદિશ રાશિ કોને કહેવાય, સદિશ કેવી રીતે દોરવામાં આવે અને એને દોરવો હોય તો એના માટે કયા કયા ભાગનો ઉપયોગ કરીએ, જેમાં આપણે બે વાત કરી હતી, પુચ્છ અને શીર્ષની. પુચ્છ કોને કહેવાય અને શીર્ષ કોને કહેવાય, તથા સદિશ અને કઈ દિશામાં દોરવામાં આવે છે એની પણ આપણે ચર્ચા એની અંદર કરી ચૂક્યા છે. હવે આજે થોડીક આપણે ચર્ચા કરવી છે બે પોઈન્ટ વિશે. એમની અંદર પહેલો એક ભાગ છે આપણી પાસે અહીંયા સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ. ચલો પહેલી વાત આપણે અહીંયા કરીશું સ્થાન સદિશ. સ્થાન સદિશ કોને કહેવાય, તો પહેલા તો હું તમને એમ કહું, ભાઈ કોઈ પણ બિંદુ છે અથવા કોઈ પણ વસ્તુ છે, તમારે એનું 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 જે અંતર માપવું છે તો એ અંતર માપવા માટે તમે કોઈ એક ચોક્કસ બિંદુનો ઉપયોગ કરશો. દાખલા તરીકે હું અહીંયા છું, તો માની લો કે હું જે જગ્યા ઉપર બેઠેલો છું, હું એક ઓરડાની અંદર બેઠેલો છું, તો મારાથી મારી સામે રહેલી જે દિવાલ છે એનું અંતર, મારાથી આ બાજુ રહેલી દિવાલનું અંતર, આ બાજુ રહેલી દિવાલનું અંતર, પાછળની દિવાલનું અંતર, એ બધું જ અંતર માપવા માટે મારું સ્થાન જે છે, મારું સ્થાન એ કોઈ એક ચોક્કસ બિંદુ પર છે. આ ચોક્કસ બિંદુથી જે તે દિવાલ સુધીનું આપણે અંતર માપીએ છીએ. તો સ્થાન સદિશ આપણે કોને કહેશું, તો કે જે તે બિંદુને, અને બીજું એ પણ યાદ રાખજો, ચોક્કસ બિંદુ એને આપણે સંદર્ભ બિંદુ કહીએ. મારું સ્થાન ફિક્સ છે તો હું અત્યારે બધા માટે શું ગણાવું, સંદર્ભ ગણાવું. દાખલા તરીકે હું તમને એમ કહું, ઉધના છે અથવા તો આપણે એમ કે સુરત છે, એ સુરતથી વડોદરાનું સ્થાન, સુરતથી અંકલેશ્વરનું સ્થાન, સુરતથી નવસારીનું સ્થાન, સુરતથી બારડોલીનું સ્થાન, સુરતથી ઉધનાનું સ્થાન, સુરતથી વરાછાનું સ્થાન, એ બધા માટે સુરત જંકશન છે, સુરત રેલવે સ્ટેશન છે, એ બધા માટે એક કોમન પોઈન્ટ છે. તો એને આપણે કહી શકીએ સંદર્ભ બિંદુ. એટલે એ શબ્દ યાદ રાખજો, સંદર્ભ, સંદર્ભ બિંદુ, બિંદુ તરીકે આપણે એને ઓળખી શકીએ. તો સ્થાન સદિશ આપણે કોને કહેશું એની વાત હું તમને કરી દઉં, કે જે તે બિંદુને, જે તે બિંદુને તેના ઉગમ બિંદુ સાથે, ઉગમ બિંદુ સાથે જોડતા સદિશને, જોડતા સદિશને શું કહેવાય, સ્થાન સદિશ. અહીંયા મેં શબ્દ વાપર્યો છે ઉગમ બિંદુ. શા માટે ઉગમ બિંદુ, એટલા માટે દોસ્તો કે મોસ્ટ ઓફલી સંદર્ભ બિંદુ તરીકે આપણે ઉગમ બિંદુનો ઉપયોગ કરીશું. બરાબર, સંદર્ભ બિંદુ તરીકે કોનો ઉપયોગ કરીશું, ઉગમ બિંદુનો આપણે અહીંયા ઉપયોગ કરીશું, એટલા માટે શબ્દ લીધો છે ઉગમ બિંદુ. તો દાખલા તરીકે યામાક્ષ પદ્ધતિની જો આપણે ચર્ચા કરવા જઈએ, તો આ યામાક્ષ પદ્ધતિની અંદર દાખલા તરીકે હું તમને યામાક્ષ પદ્ધતિ ડ્રો કરી દઉં. આ એક્સ અક્ષ અને વાય અક્ષ છે આપણી પાસે, બરાબર, એક્સ અક્ષ અને વાય અક્ષ. હવે એમની અંદર અહીંયા કોઈ એક બિંદુ છે, આ બિંદુને એના ઉગમ બિંદુ સાથે જોડતો સદિશ લઈએ આપણે, એટલે ઉગમ બિંદુ સાથે જોડતો આ એક સદિશ થઈ ગયો. બરાબર છે, ઉગમ બિંદુ સાથે જોડતો સદિશ, તો એને શું કહેવાય, સ્થાન સદિશ. ધારો કે અહીંયા આ બિંદુ P છે અને ઉગમ બિંદુ સાથે આપણે જોઈન્ટ કર્યો છે આ ZO, તો એને દર્શાવતો સ્થાન સદિશ એને દર્શાવાય સદિશ R વડે. કેના વડે દર્શાવશો, સદિશ R વડે. એટલે સ્થાન સદિશ એને દર્શાવવા માટે સંજ્ઞા વપરાશે સદિશ R. બીજી વાત છે એમની અંદર, એના જેવી જ વાત છે સ્થાનાંતર સદિશ. સ્થાનાંતર સદિશ તમે કોને કહેશો, સ્થાનાંતર સદિશ એટલે શું, તો દાખલા તરીકે આપણે એમ કહીએ, કણ છે એક બિંદુ પરથી એ બીજા બિંદુ ઉપર ગતિ કરે છે. માની લો કે ફરી પાછું આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ ને જો ધ્યાનમાં લઈએ, તો અહીંયા માની લો કે કણ છે આપણો અત્યારે, એ આ એક પોઈન્ટ, ચોક્કસ પોઈન્ટ છે આ પી પોઈન્ટ પર, ત્યાંથી ગતિ કરી અને ધારો કે અહીંયા પી ડેશ પર આવે છે, અથવા પી ડેશ પરથી ગતિ કરીને ક્યાં આવે છે, પી પર, કોઈ પણ લઈ શકે, એવું ફિક્સ નથી. તો પહેલા આપણે શું કરીએ, બંનેને જોડતો સ્થાન સદિશ બતાવીએ. બંનેને જોડતો સ્થાન સદિશ આપણે ધ્યાનમાં લઈ લઈએ, તો પી ડેશ એને દર્શાવતો સ્થાન સદિશ જે છે એક સદિશ, અને પી ને દર્શાવતો જે સ્થાન સદિશ છે એક આ બીજો સદિશ. પી ડેશ માટે લઈ લીધું સદિશ આર ડેશ અને પી માટે લીધું મેં સદિશ આર.
બરાબર છે. હવે બંને સ્થાન સદિશ અને જોડતો સદિશ અથવા બંને સ્થાન સદિશ વચ્ચેનો જે સદિશ છે ને એને કહેવાય સ્થાનાંતર સદિશ. તો આપણે જાણવું તો પડશે ને કે કણ ક્યાંથી ક્યાં પહોંચે છે અથવા જ્યાં પહોંચે છે એ દરમિયાન એનું કેટલું સ્થાનાંતર થાય છે. ધારો કે કણને હું તમને એમ કહું પી પી ડેશ પરથી એ પી પર આવ્યો, કોઈ એમ કે નહીં સર મારે પી પરથી પી ડેશ પર લઈ જવો છે, બંને પરિસ્થિતિ વિચારી શકાય. અત્યારે હું પી ડેશ પરથી એને પી પર પહોંચાડી દઉં છું તો આ ડાયરેક્શનમાં મારે સદિશ લેવો પડશે, તમને યાદ છે ને? જે દિશામાં એની અસર પ્રવર્તતી હોય એ દિશામાં તમારે સદિશ દોરવાનો છે. તો પી ડેશ પરથી પી પર જાય મતલબ એની અસર એ તરફ હશે, એટલે આપણે એ દિશામાંનો સદિશ અહીંયા ધ્યાનમાં લીધો છે. આને દર્શાવશું આપણે ડેલ્ટા સદિશ આર વડે, ડેલ્ટા સદિશ આર. તો ડેલ્ટા સદિશ આર તરીકે શું લઈ શકે? તો એના બરાબર તમે લઈ શકો છો જે તમારી પાસે આર ડેશ છે એમાંથી તમે આર ને બાદ કરી શકો છો, એટલે મોડ લઉં છું મોડ સદિશ આર ડેશ માઇનસ સદિશ આર. શા માટે મોડ લીધું દોસ્તો? એ તમને મૂલ્ય આપશે સ્થાનાંતરનું. તમે પી ડેશ થી પી તરફ માપશો કે પી થી પી ડેશ તરફ માપશો, બંને અંતર કેવું થવાનું છે? સરખું જ થવાનું છે. ખ્યાલ આવે છે? એટલા માટે આપણે આ પરિસ્થિતિ આ પોઈન્ટ આપણે એનો ઉપયોગ કરેલો છે, બરાબર છે? તો આ બે વસ્તુ છે. તો સ્થાનાંતર સદિશ કોને કહેવાય એની વ્યાખ્યા બતાવી દે અહીંયા કે ભાઈ બે સ્થાન સદિશ, બે સ્થાન સદિશ વચ્ચેનો અથવા બંને બે સ્થાન સદિશને જોડતા વચ્ચેનો તફાવત દર્શાવતો સદિશ પણ લખી શકાય. બરાબર, તફાવત દર્શાવતા સદિશને, અથવા બીજી વ્યાખ્યા અહીંયા પણ લખી શકું કે ભાઈ બે સ્થાન સદિશને, બે સ્થાન સદિશને જોડતા સદિશને, જોડતા સદિશને શું કહી શકીએ આપણે? સ્થાનાંતર સદિશ કહેવાય. બરાબર, સ્થાનાંતર સદિશ તરીકે ઓળખવામાં આવશે. ખ્યાલ આવશે? એટલે બે સ્થાન સદિશ અને જોડતો સદિશ જો હશે તો એને આપણે શું કહીશું? સ્થાનાંતર સદિશ. ક્લિયર છે? તો તમને અહીંયા ડિફરન્સ ખબર હોવી જોઈએ સ્થાન સદિશ શું છે અને સ્થાનાંતર સદિશ શું છે, કારણ કે આખા ચેપ્ટરની અંદર આ વસ્તુ વારંવાર આવવાની છે. સ્થાન સદિશ કોને કહીએ અને સ્થાનાંતર સદિશ કોને ગણવાના છીએ, આ વસ્તુ આપણને વારંવાર ઉપયોગમાં આવવાની છે, બરાબર છે? એટલા માટે અહીંયા તમને સ્પષ્ટ કરાવું છું. સ્થાન સદિશ એટલે શું? તો કે કોઈ પણ સદિશને, સોરી, કોઈ પણ બિંદુને તેના ઉગમ બિંદુ સાથે જોડતો સદિશ. કોઈ પણ બિંદુ હોય એને એના ઉગમ બિંદુ અથવા સંદર્ભ બિંદુ સાથે જોડતો સદિશ. તમને કોઈ પૂછે ભાઈ સંદર્ભ બિંદુ તરીકે કોની પસંદગી થાય, તો તમારે તરફથી એક જ જવાબ આવવો જોઈએ, ઉગમ બિંદુની. બરાબર, બધા માટે સરળતા પડે એટલા માટે આપણે કોની પસંદગી કરીએ છીએ? ઉગમ બિંદુ. સ્થાનાંતર સદિશ, બે સ્થાન સદિશ એમની વચ્ચેનો જે તફાવત દર્શાવતો હોય એ સદિશ એને શું કહેવાય? સ્થાનાંતર સદિશ. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો અહીંયા પી ડેશ અને પી આ બે વચ્ચે બે બિંદુઓ છે, આ બે બિંદુઓ વચ્ચેનો જે ડિફરન્સ દર્શાવતો સદિશ છે એને શું કહેવાય? સ્થાનાંતર સદિશ. ક્લિયર? ચાલો નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ સદિશોની સમાનતા. સદિશોની સમાનતા, સદિશોની સમાનતા આપણે બે વચ્ચેની કમ્પેરિઝન કરાવી છે અહીંયા. તો કમ્પેરિઝન ની અંદર પહેલી વાત આવશે આપણી પાસે સમાન સદિશ. સમાન સદિશ તમે કોને કહી શકો? તો એના માટે શબ્દ, શબ્દ જે આપણને આપ્યો છે ને સમાન સદિશ, એના પરથી જ આપણને ખબર પડે કે જે બે સદિશના મૂલ્ય અને દિશા આ બંને સમાન હોય. જે બે સદિશના મૂલ્ય અને દિશા બંને કેવા હોય? સમાન હોય, તો એવા સદિશને શું કહેવાય? સમાન સદિશ કહેવાય. બરાબર, એટલે આ સમાન સદિશ માટે શું યાદ રાખવાનું છે? તો કે ભાઈ સમાન સદિશ એટલે શું? તો કે ભાઈ મૂલ્ય અને દિશા આ બંને કેવા હોય? સમાન હોય. બરાબર, મૂલ્ય અને દિશા બંને કેવા હોય? સમાન હોય, તો એને શું કહી શકીએ આપણે? સમાન સદિશ કહી શકીએ. દાખલા તરીકે બાજુ એમાં એક આકૃતિ બતાવી દઉં છું. આ આકૃતિની અંદર આપણે બે સદિશ બતાવીએ, આ સદિશ એ અને એના જેટલા જ મૂલ્યનો અને એ જ દિશામાંનો સદિશ શું કહેવાય? બી. આ સદિશ એ અને સદિશ બી, તો આ બંને કેવા સદિશ છે? સમાન સદિશ છે. કેમ?
તો બંને એક જ દિશામાં છે અને બંનેના મૂલ્ય કેવા છે? સમાન છે. માટે એને શું ગણી શકીએ? આપણે સમાન સદિશ કહી શકીએ. બીજી વાત આવશે એના જેવી જ, પણ શબ્દ થોડોક આપણે ચેન્જ કરીએ. સમાન જે છે એની જગ્યાએ અસમાન લઈએ, અથવા સમાંતર સદિશ પણ બોલી શકાય. બરાબર, ચાલો પહેલા અસમાનની વાત કરીએ પછી સમાંતરની વાત કરીએ. અસમાન સદિશ કોને કહી શકે? અસમાન સદિશ એટલે ધારી લો કે આ બિંદુ, સોરી, સદિશ બી છે. આ સદિશ બી એનું પૂછ, બરાબર, સદિશ બી નું પૂછ જે છે ને એને ઉચકીને આપણે અહીંયા લઈ જઈએ સદિશ એના પૂછ તરફ. એટલે માનો કે સદિશ એ આ ડાયરેક્શનમાં છે અને સદિશ બી ના પૂછને આપણે ઉચકીને એ તરફ લઈ જઈએ તો આ ડાયરેક્શન, સોરી, આ ડાયરેક્શન એનું ચેન્જ થશે. ડાયરેક્શન ચેન્જ થશે એટલે આપણે પરિસ્થિતિને ફરી પાછું વિચારીએ. તો આ તરફનો તમને સદિશ મળશે કયો? સદિશ બી. બોલો, આ સદિશ સમાન સદિશ કહેવાય? નહીં, કારણ કે બંનેની દિશા કેવી છે? અલગ અલગ છે. મૂલ્ય સમાન હોઈ પણ શકે અથવા ન પણ હોઈ શકે. બરાબર, દિશા સમાન નથી માટે કેવા સદિશ છે? અસમાન. દિશા સમાન નથી. ચાલો, તો ત્યાર પર અહીંયા વાત આપણે એ કરી દીધી, દિશા સમાન નથી મતલબ કેવા સદિશ છે? અસમાન સદિશ છે. હવે ત્રીજી પરિસ્થિતિ જો આપણે વિચારવા જઈએ તો એને કહી શકીએ આપણે સમાંતર સદિશ. સમાંતર સદિશ, તો સમાંતર સદિશ આપણે કોને કહી શકીએ? તો યાદ રાખજો, જે સદિશ એની દિશા સમાન હોય. દિશા કેવી હોય? સમાન હોય. જો દિશા સમાન હોય ને તો એવા સદિશને આપણે સમાંતર સદિશ કહી શકીએ. એમાં મૂલ્ય સમાન હોય એવું જરૂરી નથી. દાખલા તરીકે અહીંયા બાજુમાં આપણે સદિશની રચના બતાવીએ તો એ રચનાની અંદર સમજો, હું તમને એમ કહું, આ એક સદિશ છે અને આ બીજો સદિશ છે. અહીંયા ઉપર સદિશ એ, આ નીચે સદિશ બી છે. બરાબર છે, સદિશ એ અને સદિશ બી બેની દિશા કેવી છે? સમાન છે, પણ બેના મૂલ્ય કેવા છે? જુદા જુદા છે. તો એને આપણે સમાંતર સદિશ ગણી શકીએ. તો શું સમાન સદિશ છે અને સમાંતર સદિશ ગણી શકાય? હા, સમાન સદિશ અને સમાંતર સદિશ ગણી શકાય. કારણ કે સમાન સદિશમાં તમે જોઈ શકો છો પહેલી આકૃતિની અંદર આ બંને સદિશો જે છે એની દિશા કેવી છે? સમાન છે. મૂલ્ય સાથે મતલબ નથી, મૂલ્ય સમાન હોય પણ શકે અથવા ન પણ હોઈ શકે. તો અહીંયા તમારે નોંધ તરીકે યાદ રાખવાનું છે. નોંધ તરીકે શું યાદ રાખશો? તો કે ભાઈ સમાન સદિશ જે છે ને, સમાન સદિશને સમાંતર સદિશ કહી શકાય. સમાંતર સદિશ ગણી શકાય. પરંતુ સમાન સદિશ, સમાંતર સદિશને, સમાંતર સદિશને સમાન સદિશ ગણી ન શકાય. ખ્યાલ આવે છે? જો સમાન સદિશ હોય તો બેના મૂલ્ય પણ સમાન, દિશા પણ કેવી? સમાન. તો આપણે એને શું કીધું? સમાન સદિશ. સમાંતર સદિશમાં શું કીધું? કે ભાઈ મૂલ્ય કદાચ અલગ અલગ હોઈ શકે એનાથી મતલબ નથી, દિશા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. તો એવા સદિશને શું કહેવાય? સમાંતર સદિશ કહેવાય. આ ખાસ યાદ રાખજો. એટલે સમાંતરની અંદર આ સદિશ જે છે આપણી પાસે અહીંયા, આ બંને સદિશ એની દિશા સમાન છે. બરાબર, દિશા સમાન છે પણ મૂલ્ય સમાન નથી. જ્યારે આની અંદર દિશા સમાન છે, મૂલ્ય પણ સમાન છે, તો દિશા સમાન છે મતલબ સમાન સદિશ ગણી, સોરી, સમાંતર સદિશ ગણી શકાય. પણ સમાંતર સદિશની અંદર મૂલ્ય જો સમાન થઈ જાય ને તો પછી સમાન સદિશ જ છે. એટલે ડિફરન્સ તમે ખાસ યાદ રાખજો. અને અહીંયા આપણે જે વાત કરી છે એ પણ કે ભાઈ સમાન સદિશ જે છે એને તમે સમાંતર સદિશ ગણી શકો, પણ સમાંતર સદિશ જે છે એને તમે સમાન સદિશ ગણી શકતા નથી. આ ખાસ યાદ રાખવાનું છે. ચાલો, ચોથી બાબત છે આપણી પાસે પ્રતિસમાંતર સદિશ. પ્રતિસમાંતર સદિશ, પ્રતિસમાંતર સદિશ આપણે કોને કહી શકીએ? તો યાદ રાખજો, પ્રતિસમાંતર સદિશ એટલે એવું કહી શકાય જેની દિશા પરસ્પર વિરુદ્ધ હોય.
બરાબર, દિશા કેવી હોય? પરસ્પર વિરુદ્ધ દિશા હોય, પરસ્પર વિરુદ્ધ દિશામાંના સદિશ, પરસ્પર વિરુદ્ધ દિશામાંના સદિશને શું કહેવાય? પ્રતિસમાંતર સદિશ ગણી શકાય. મલ્લમાં એક સદિશ આ બાજુના ડાયરેક્શનમાં છે, જ્યારે બીજો સદિશ જે છે એ એના કરતા વિરુદ્ધ દિશામાં છે. તો આવા સદિશોને શું કહી શકીએ? પ્રતિસમાંતર. બરાબર છે. હવે પ્રતિસમાંતર સદિશ હોય ત્યારે યાદ રાખવાનું, તમારો ખૂણો જે છે ને એ 180 નો હોય બંને સદિશ વચ્ચે. સમાન સદિશ છે એની અંદર ખૂણો 0 નો હોય, સમાંતર સદિશ છે એમાં પણ ખૂણો કેટલાનો હોય? 0 નો હોય, પણ અસમાન સદિશ જે છે એમાં કોઈ નક્કી હોતો નથી. દરેકની વ્યાખ્યા તમારે સિમ્પલ રીતે યાદ રાખવાની છે, બધાની અંદર લખવાનું જે બે સદિશ થી શરૂઆત કરવાનું, જે બે સદિશ એના મૂલ્ય અને દિશા સમાન, તો સમાન સદિશ, મૂલ્ય અને દિશા સમાન તો સમાન, અસમાનની અંદર માત્ર શું આવે? તો ભાઈ દિશા સમાન નથી, જે બે સદિશોની દિશા સમાન ન હોય તેને શું કહેવાય? અસમાન સદિશ, અથવા એમ પણ બોલી શકાય જુદી જુદી દિશામાંના સદિશોને અસમાન સદિશ કહે છે. સમાંતર સદિશ, સમાંતર સદિશ એટલે દિશા સમાન, મૂલ્ય અલગ અલગ હોઈ શકે, અને પ્રતિસમાંતરની અંદર દિશા એ પરસ્પર કેવી હોય? વિરુદ્ધ હોય. બરાબર, દિશા કેવી હોય? પરસ્પર વિરુદ્ધ હોય, તો એને આપણે શું કહી શકીએ? પ્રતિસમાંતર સદિશ કહી શકાય. એટલે આ થયું સદિશોની સમાંતર. ચાલો ત્યાર પછી આપણે વાત કરીએ કે કોઈ પણ સદિશ જે છે એ સદિશનો વાસ્તવિક સંખ્યા સાથેનો ગુણાકાર, વાસ્તવિક સંખ્યા સાથેનો ગુણાકાર. માની લો કે આપણી પાસે કોઈ સંખ્યા છે, કોઈ સદિશ છે, આ સદિશ એનો આપણે વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર લેવો છે. તો ધારી લો કે હું તમને એમ કહું ભાઈ, કોઈ સદિશનો વાસ્તવિક સંખ્યા સાથે, વાસ્તવિક સંખ્યા સાથેનો ગુણાકાર. ચાલો સદિશ જે છે એનો આપણે શું કરવું છે? વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર લેવો છે. તો માની લો કે હું તમને એમ કહું કે મારી પાસે એક સદિશ છે એ, આ સદિશને કોઈ વાસ્તવિક સંખ્યા સાથે, વાસ્તવિક સંખ્યા એટલે કેવી સંખ્યા? તો અત્યારે હું વાસ્તવિક સંખ્યા તરીકે ધારો કે લઈ લઉં છું લેમડા, પણ વાસ્તવિક એટલે કેવી સંખ્યા? તો કે ધને હોઈ શકે, ઋણે હોઈ શકે, અને પૂર્ણાંકે હોઈ શકે, અપૂર્ણાંક પણ હોઈ શકે. તો કોઈ સદિશ એનો આપણે વાસ્તવિક સંખ્યા સાથેનો જો ગુણાકાર કરીએ છીએ, તો એ હંમેશા, એ ગુણાકાર એ હંમેશા, પહેલું તો યાદ રાખજો, એ ગુણાકાર એ હંમેશા સદિશ જ મળશે, અદિશ થશે નહીં. એટલે અહીંયા હું ગુણાકાર કરું તો મારો આન્સર શું થાય? લેમડા સદિશ એ થાય. બરાબર, લેમડા સદિશ એ. હવે અહીંયા લેમડા છે એ ધન છે, બરાબર, લેમડા એ કેવો છે? ધન. લેમડા ગ્રેટર દેન શું લઈ લઉં છું? અહીંયા હું 0, તો અહીંયા હું આ લઈશ તો આખાનું મૂલ્ય મને શું મળશે? ગ્રેટર દેન 0 મળશે. હવે એમાંથી લેમડા જે છે એ તો ધન જ છે, તો એને હું બહાર કાઢી લઉં, તો લેમડા મોડ સદિશ એ ગ્રેટર દેન શું થાય? 0 થાય. તો કોઈ પણ સદિશનો વાસ્તવિક સંખ્યા સાથે આપણે ગુણાકાર કર્યો, તો એ ગુણાકાર આપણને કેવી સંખ્યા આપે છે, અથવા કેવો સદિશ આપે છે? તો યાદ રાખજો, સદિશ જ આપશે, અદિશ ક્યારે આપતો નથી, અદિશમાં ક્યારે રૂપાંતર પણ થતું નથી. દાખલા તરીકે હું તમને એમ કહું કે આપણી પાસે ફરી પાછું સદિશ એ જ છે. આપણી પાસે શું છે? સદિશ એ. આ સદિશ એને કોઈ વાસ્તવિક સંખ્યા 2 વડે ગુણી નાખ્યું. તો પહેલા મારી પાસે સદિશ એ આટલો હતો, હવે એને મેં 2 વડે ગુણી નાખ્યું, એટલે સદિશ જે છે મારો એ એના કરતા બમણો થઈ ગયો. એટલે 2 સદિશ એ, મતલબ સદિશનું મૂલ્ય શું થઈ ગયું? બમણું થઈ ગયું. સદિશનું મૂલ્ય કેવું થઈ ગયું? બમણું થઈ ગયું. પણ સદિશ તો મળે જ છે ને, જે દિશામાં સદિશ છે એ જ દિશામાં તમારે સદિશ દોરવાનો છે, એના કરતા વિરુદ્ધ દિશા તમારે લેવાની નથી. આ ખાસ યાદ રાખજો, જે દિશામાંનો સદિશ છે
એ જ દિશામાંનો તમારે સદિશ દોરવાનો છે, એના કરતા વિરુદ્ધ દિશા તમારે ધ્યાનમાં લેવાની નથી. ખ્યાલ આવશે? એટલે કોઈ પણ સમજો કે હું સદિશ એ છે એને ધારો કે માઇનસ 1.5 વડે ગુણી નાખું તો શું? તો ભાઈ સદિશ એ મારો આ દિશામાં હતો, એનું મૂલ્ય 1.5 ગણું વધી ગયું, પણ દિશા શું થઈ ગઈ? બદલાઈ ગઈ, ઋણ દિશામાં આવી ગયો. એટલે આ દિશામાં મેં સદિશ દોરી દીધો, આ સદિશ કેટલો લખાય? તો કે માઇનસ 1.5 સદિશ એ લખાય, વિરુદ્ધ દિશામાંનો સદિશ છે, પણ દિશા તો મળશે. એટલે કોઈ પણ સદિશ નો વાસ્તવિક સંખ્યા સાથેનો ગુણાકાર એ હંમેશા કેવો હોય? સદિશ જ હોય, એ અદિશમાં રૂપાંતર થતો નથી. બરાબર. બીજી વસ્તુ, તમે કોઈ પણ વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર કરશો, સદિશનું મૂલ્ય કદાચ બમણું થાય, ત્રણ ગણું થાય, પાંચ ગણું થાય, પણ એની દિશા જે છે ને એ દિશા એની એ જ રહેશે. સિવાય જ્યારે તમે વાસ્તવિક સંખ્યા જે ગુણો છો એ ઋણ હોય તો. જો ઋણ વાસ્તવિક સંખ્યા વડે તમે એને ગુણશો, ઋણ વાસ્તવિક સંખ્યા વડે તમે એને ગુણશો તો એવી પરિસ્થિતિની અંદર આપણો જે સદિશ છે એ સદિશ એની દિશા માત્ર સુધી જશે, બદલાઈ જશે, બાકી એમાં કોઈ ફેરફાર આવતો નથી. ક્લિયર? એટલે આ થયું સદિશ એનો કોઈ વાસ્તવિક સંખ્યા સાથેનો ગુણાકાર. હવે એની અંદર આપણે એક અગત્યની ચર્ચા કરવી છે. અગત્યની ચર્ચા શું છે? કહ્યું તો હવે આપણી પાસે જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન આપણા માટે ખૂબ અગત્યનો છે, અને ક્વેશ્ચન એવો છે કે સદિશ એના સરવાળા કરવા છે. તો એના માટે શું? તો સદિશ એના સરવાળા કરવા માટેની રીત આપણે અહીંયા સમજવી છે. બરાબર છે. ચલો સદિશોના સરવાળા કઈ રીતે થઈ શકે એને આપણે સમજવાનો એક પ્રયત્ન કરીએ. તો સદિશોના સરવાળા માટે આલેખ ની રીત. હવે આ જે આલેખ ની રીત છે એ આલેખ ની અંદર પાછી બે વસ્તુ આવશે. એક આવશે ત્રિકોણ ની રીત, અને બીજું આવશે તમારી પાસે સમાંતર બાજુ ચતુષ્કોણ ની રીત. બરાબર. એક કઈ આવશે? ત્રિકોણ ની રીત છે, અને બીજી કઈ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ ની રીત. તો આપણે પહેલી રીત આપણે સમજીએ ત્રિકોણ ની રીત, સદિશ એના સરવાળા માટેની ત્રિકોણ ની રીત. ચલો પહેલી મેથડ આપણે સમજીએ ત્રિકોણ ની રીત. દોસ્તો અત્યાર સુધી કેવું હતું? માની લો તમારી પાસે કોઈ અદિશ રાશિ છે અને તમારે એનો સરવાળો કરવો છે તો શું કરાય? તો કે અદિશ રાશિ હોય અને એનો મારે જો સરવાળો કરવો હોય તો સિમ્પલ વસ્તુ છે. શું? ધારો કે હું તમને એમ કહું, મારી પાસે બે અદિશ રાશિઓ છે અથવા તો અદિશ સંખ્યાઓ છે કોઈ પણ, બે અને ત્રણ, તો બે અને ત્રણ નો સરવાળો કરી દો તો ડાયરેક્ટલી મને આન્સર મળી જાય 5. પણ જો વસ્તુ સદિશ સ્વરૂપે હોય અને એનો મારે સરવાળો કરવો હોય તો મને ડાયરેક્ટ એનો આન્સર મળવાનો નથી. થાય છે? ક્લિયર. એટલે દાખલા તરીકે મારી પાસે બે સદિશ છે, સદિશ એ અને સદિશ બી, આ બંનેનો આપણે સરવાળો કરવો છે. શું કરવું છે? બંનેનો આપણે સરવાળો કરવો છે. તો સરવાળો કરવા માટે આપણી પાસે બે રીત છે, એમાંની આપણે પહેલી રીતની ચર્ચા કરીએ, ત્રિકોણની રીત. આ જ રીતથી આપણે બાદબાકી પણ કરી શકીશું. પહેલા આપણે સરવાળો સમજીએ. તો હું તમને એમ કહી દઉં, દાખલા તરીકે તમને બે સદિશ ધારો કે દોરીને આપેલા છે કે ભાઈ આ એક સદિશ એ અને આ બીજો સદિશ બી છે. તમને એવું કહી દે ભાઈ આ બંને સદિશોના સરવાળા કરો. તો બંને સદિશનો સરવાળો કરવા માટે મારે શું કામ કરવાનું છે? તો પહેલું કામ સ્ટેપ બાય સ્ટેપ સમજો. બરાબર, બહુ જ અગત્યની વસ્તુ છે, ક્વેશ્ચન પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. પહેલું કામ, તમારે જે બે સદિશનો સરવાળો કરવો છે એમાંથી કોઈ એક સદિશને આપણે ધ્યાનમાં લઈ લઈએ. દાખલા તરીકે સદિશ એને હું ધ્યાનમાં લઉં છું. તો આ જે સદિશ એ છે ને, એ સદિશ એ એના મૂલ્ય જેટલા જ મૂલ્યનો અને એ જ દિશામાંનો એક સદિશ દોરી દેવાનો. અહીંયા દાખલા તરીકે એક સદિશ દોરી દીધો મેં, એને નામ આપી દઉં ઓ પી. ઓપી એ કોના જેટલું? તો કે સદિશ એનું જે મૂલ્ય છે ને એ મૂલ્ય જેટલો જ અને એની જ દિશામાંનો સદિશ દોર્યો. જોઈ લો તમે બાજુમાં આકૃતિ, બંનેને કમ્પેર કરો. અહીંયા સદિશ એ છે એ, અને અહીંયા સદિશ એ, બેના તીરનું ડાયરેક્શન કેવું છે? સરખું છે. ક્લિયર. બંનેનું ડાયરેક્શન કેવું છે? સમાન છે. હવે
બીજો સદિશ તમારે દોરવાનો છે, પણ કઈ રીતે? તો બીજો સદિશ તમારે દોરવો છે તો એના માટે પ્રથમ સદિશ, જો ગઈકાલે આપણે ગયા લેક્ચર ની અંદર આપણે ચર્ચા કરી દીધી છે, સદિશ હોય એની જે પાછળનો ભાગ હોય, આજે પાછળનો ભાગ એને પૂંછ કહેવાય, અને આજે આગળનો ભાગ છે એને શું કહેવાય? શીર્ષ કહેવાય. તો બીજો સદિશ એને તમારે એવી રીતે દોરવાનો છે કે જેથી કરીને, સાંભળજો, બીજા સદિશનું પૂંછ એ પહેલા સદિશના શીર્ષ પર આવે. ક્યાં આવે? બીજા સદિશનું પૂંછ એ પહેલા સદિશના શીર્ષ પર આવે. જો આ બીજા સદિશનું પૂંછ કહેવાય, બરાબર, એ તમારે ક્યાં લેવાનું છે? પહેલા સદિશના શીર્ષ પર. શીર્ષ એટલે પી પોઈન્ટ છે, પી બિંદુમાંથી એની જ દિશામાં એક સદિશ દોરી દીધો છે મેં આ રીતે, બરાબર. આ બી ની જે દિશા હતી એ જ દિશામાં આપણે એક સદિશ દોરી દીધો, એને નામ આપ્યું પી ક્યુ. આ થયો તમારો સદિશ બી. ક્લિયર છે? પી ક્યુ. હવે તમારે પરિણામ મેળવવું છે. તો પરિણામ મેળવવા માટે શું? તો કે પહેલા સદિશનું પૂંછ અને બીજા સદિશનું શીર્ષ એને જોડતો સદિશ દોરવાનો. પહેલા સદિશનું પૂંછ એટલે અહીંથી તમે સ્ટાર્ટ કરો, પહેલા સદિશનું પૂંછ સોરી, અને બીજા સદિશનું શું લેવાનું તમારે? શીર્ષ લેવાનું, બરાબર. પહેલા સદિશનું પૂંછ લેવાનું છે અને બીજા સદિશનું શું લેશું આપણે? શીર્ષ લઈએ, અને આને જે જોડતો સદિશ છે એક જોડતો સદિશ આપણે એને ડ્રો કરી દેશું આ રીતે, બરાબર. પહેલો સદિશ એનું શું લીધું? પૂંછ લીધું. પછી બીજો સદિશ જે હતો એનું શું લઈ લીધું આપણે? શીર્ષ લઈ લીધું. અને એ જે છે એ આપણને શું મળી ગયો? જોડતો એક સદિશ મળી ગયો. એ સદિશને આપણે કહી શકીએ સદિશ આર, રિઝલ્ટન્ટ, જે આપણું રિઝલ્ટ આપે છે. તો રિઝલ્ટન્ટ બરાબર શું? તો આકૃતિ તમને સમજ આવી ગઈ. પહેલા પહેલું કામ શું કરવાનું છે? પહેલું સ્ટેપ, તો કે કોઈ એક સદિશ છે, કોઈ પણ એક સદિશ, કોઈ પણ એક સદિશના મૂલ્ય જેટલા જ મૂલ્યનો અને તે જ દિશામાં શું કરો? તે જ દિશામાંનો એક સદિશ દોરવાનો, બરાબર, દોરવામાં આવે છે. પછી બીજો પોઈન્ટ, બીજો સદિશ ક્યાંથી દોરવાનો? બોલો બોલો. બીજો સદિશ દોરવો છે તો બીજો સદિશ દોરવા માટે પ્રથમ સદિશનું શીર્ષ, પ્રથમ સદિશનું શું લેવાનું? શીર્ષ. અને બીજા સદિશનું, બીજા સદિશનું શું લેવાનું? પૂંછ. આ બંનેને જોડતો સદિશ, અથવા તમે ડાયરેક્ટ એમ પણ બોલી શકો, બીજા સદિશનું પૂંછ એ પ્રથમ સદિશના શીર્ષ પર આવે તે રીતે ગોઠવો. અને ત્રીજું સ્ટેપ શું? તો પરિણામ. પરિણામ કઈ રીતે? તો કે પ્રથમ સદિશનું પૂંછ, પ્રથમ સદિશનું પૂંછ અને બીજા સદિશનું, બીજા સદિશનું શીર્ષ ને જોડતો સદિશ દોરવાનો, બરાબર. પહેલા સદિશનું પૂંછ લેવાનું, બીજા સદિશનું શીર્ષ, એને જોડતો તમે એક સદિશ દોરી દો, એટલે એ આપણા માટે પરિણામી સદિશ થઈ ગયું. તો આકૃતિ પરથી શું લખી શકાય દોસ્તો? તો આકૃતિ પરથી આપણે જે લખીએ છીએ અહીંયા લખી દઉં છું તમને, તો એના માટે લખી શકાય ઓ ક્યુ, સદિશ ઓ ક્યુ બરાબર સદિશ ઓપી પ્લસ પી ક્યુ, ઓપી પ્લસ પી ક્યુ. સદિશ ઓ ક્યુ એટલે કોણ છે? તો કે સદિશ આર, બરાબર. ઓપી કોણ છે? સદિશ એ, અને પી ક્યુ કોણ છે? સદિશ બી છે. એટલે આ આપણો થઈ ગયો આન્સર, થઈ ગયો દોસ્તો. અને એ આન્સરને આપણે અહીંયા બોક્સ બનાવી દઈએ, તો સદિશ આર બરાબર સદિશ એ પ્લસ સદિશ બી. આ કઈ રીત થઈ? ત્રિકોણની રીત. આ ત્રિકોણની જે રીત છે, અને બીજો શબ્દ પણ વાપરી શકાય, હેડ ટુ ટેલ, બરાબર. હેડ ટુ ટેલ અથવા ટેલ ટુ હેડ એ મેથડ તરીકે ઓળખવામાં આવે. શા માટે આવું? હેડ ટુ ટેલ અથવા ટેલ ટુ હેડ, એવું શા માટે? તો પહેલા સદિશનું તમે જો શું લીધું છે અહીંયા? શીર્ષ. અને બીજા સદિશનું શું લીધું છે? પૂંછ. પહેલા સદિશનું હેડ
બીજાનું ટેલ હેડ ટુ ટેલ, અથવા તમે સદિશ બી થી બોલવાની શરૂઆત કરો તો ટેલ ટુ હેડ મેથડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્રિકોણની રીત શા માટે કહેવામાં આવે છે? તો અહીં ત્રણ બાજુઓ છે, ત્રણ બાજુનો સમન્વય કરી અને આપણે પરિણામ મેળવીએ છીએ, માટે આ મેથડ જે છે એને ત્રિકોણની રીત તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જ વસ્તુ જે છે એ હું બાદબાકી માટે લાગુ પાડું છું દોસ્તો, બીજી મેથડની વાત નથી કરતો, સમાંતર બાજુ ચતુષ્કોણની. અત્યારે આપણે જે ચર્ચા કરીએ છીએ એ બાદબાકીની વાત છે કે ભાઈ બાદબાકી કઈ રીતે થઈ શકે એ. તો અહીંયા બાદબાકી કઈ રીતે થાય ને એના માટે વાત કરું. જો બાદબાકી ત્રિકોણની રીત છે બાદબાકી, સમજો કે ભાઈ મને અહીંયા સદિશ એ આપ્યો છે, અહીંયા સદિશ બી આપી દીધેલો છે, આ બે સદિશ છે એની તમે બાદબાકી કરો તો શું કામ કરવાનું? નવીન કઈ નથી, પેલો સદિશ જે હતો એની દિશામાંનો જ સદિશ દોર્યો ઓપી, સદિશ એ. હવે શું કરતા હતા આપણે? બીજા સદિશનું પૂછ અને પેલાનું શીર્ષ એને જોડતો સદિશ દોરવાનો, એની જ દિશામાંનો દોરવાનો. બાદબાકી કરવી છે એનો મતલબ શું થયો દોસ્તો? વચ્ચે માઇનસ આવશે તો દિશા શું થઈ જશે? ચેન્જ થશે. તમારી પાસે પરિસ્થિતિ આ થવી જોઈએ, જો સદિશ એ માઇનસ બી થવું જોઈએ તો આને આમ પણ લખી શકાય ને, સદિશ એ પ્લસ માઇનસ સદિશ બી. તો હું માત્ર શું કામ કરું છું? જે આપણે સદિશ બી અહીંથી આમ ઉપર દોરતા હતા ને આ રીતે, બરાબર આ રીતે આપણે ઉપર દોરતા હતા ને, એની જગ્યાએ એ જ એના કરતા જ વિરુદ્ધ દિશામાંનો નીચે તરફનો સદિશ દોરું છું, એટલે આ થઈ ગયો મારો સદિશ માઇનસ બી, માઇનસ સદિશ બી. ખ્યાલ આવે છે? ઉપર તરફ દોરતા હતા એની જગ્યાએ તમે એ જ સદિશ માટે એની દિશા બદલી નાખો, એટલે નીચે તરફ આવી ગયા, નીચે તરફ આપણો સદિશ થઈ ગયો સદિશ માઇનસ બી. તો હવે એને હું જોઈન્ટ કરતો એક સદિશ દોરી દઉં, એટલે અહીંથી આ જોઈન્ટ કરતો એક સદિશ દોરીશું, એ શું થઈ જશે? આપણો પરિણામી સદિશ થશે. આ પરિણામી સદિશ એટલે શું? તો કે સદિશ આર, બરાબર. અહીંયા બિંદુ ક્યુ, તો પરિસ્થિતિ શું લખાય? તો કે ભાઈ ઓ ક્યુ બરાબર સદિશ ઓ ક્યુ બરાબર સદિશ ઓપી પ્લસ પી ક્યુ. ઓ ક્યુ બરાબર શું છે? સદિશ આર છે, ઓપી બરાબર સદિશ એ છે, PQ બરાબર માઇનસ સદિશ બી છે. એટલે મેં વચ્ચે પ્લસ જ લખ્યું છે કારણ કે મેથડ સરવાળા માટેની છે, એની અંદર આપણે બાદબાકી કરીએ છીએ, બરાબર. તો આને હવે આ રીતે લખી શકાય ફાઇનલી, સદિશ R બરાબર સદિશ A માઇનસ સદિશ B. એટલે મેથડમાં નવીન કઈ છે નહીં, પરિસ્થિતિમાં ખાલી હું તમને એમ કહું કે તમે સદિશ આ રીતે દોરતા હો, ધારો કે સદિશ A છે એની જગ્યાએ મારે માઇનસ સદિશ A લેવું છે, તો હું શું કરું? એના કરતા વિરુદ્ધ દિશામાં એક સદિશ દોરી દો આ રીતે, તો આ શું બની જાય? માઇનસ સદિશ. આવડશે? એટલે આ એક મેથડ તમારી માટે અત્યારે ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ, ત્રિકોણની રીત વારંવાર પરીક્ષાની અંદર પૂછાતી રહેલો પ્રશ્ન છે. ખ્યાલ આવશે? ઓકે.